नमस्कार विद्यार्थी मित्रों आज आप लसा और गुस्सा बंने पर आधारित प्रश्न सॉल्व करीशू। आ प्रश्न आप एक सूत्र ने मदद की सॉल्व करीशू। जो सूत्र आ मुजब है, कोईपण बे संख्याओ ए अने बी माटे ए बी नो लसा गुणिया ए बी नो गुस्सा इज इक्वल टू ए बे संख्या ए अने बी नो गुणाकार। हवे आपणे आ एक उदाहरण द्वारा समझिए, आ सूत्र समझवा माटे आपणे एक उदाहरण लईए। आपणे बे संख्याओ लईए 12 અને 8। હવે આ સૂત્ર મુજબ શું થાય, 12 અને 8 નો લસા ગુણ્યા 12 અને 8 નો ગુસા ઇઝ ઇક્વલ ટુ 12 અને 8 નો ગુણાકાર। તો એના માટે આપણે સૌ પ્રથમ 12 અને 8 નો લસા અને ગુસા શોધીએ। હવે 12 અને 8માં મોટામાં મોટી સંખ્યા કઈ છે, 12। એનો મતલબ કે એનો લસા 12 અથવા તો 12 નો કોઈ અવયવી હશે। હવે 8 એ 12 નો અવયવ નથી, એનો મતલબ કે 12 તો લસા ન હોઈ શકે। હવે 12 નો બીજો અવયવી આવશે 24। હવે 8 એ 24 નો અવયવ છે, 8 તારી 24 અને 12 2 24, બંને 12 અને 8 24ના અવયવ છે, એટલે 24 એ 12 અને 8નો લસા થશે। હવે આપણે 12 અને 8નો ગુસા શોધીએ, તો એના માટે આપણે બે સંખ્યાનો ડિફરન્સ લઈએ, 12 ઓછા 8 તો કેટલા આવશે 4। એનો મતલબ કે આનો લસા 4 અથવા 4 કરતાં નાની કોઈ સંખ્યા, એ પણ 4નો અવયવ હશે। હવે અહીં તમે જોશો તો 4 એ 12 અને 8 બંનેનો અવયવ છે, 4 2 8 થશે અને 4 તારી 12 થશે, એટલે 12 અને 8નો ગુસા કેટલો થશે 4 થશે। હવે આ સૂત્ર મુજબ 12 અને 8ના લસા અને ગુસાઓનો ગુણાકાર કેટલો થવો જોઈએ, 12 અને 8ના ગુણાકાર જેટલો થવો જોઈએ। તો સૌ પ્રથમ આપણે આ બે સંખ્યાઓના લસા અને ગુસાઓનો ગુણાકાર શોધીએ। લસા ગુણ્યા ગુસા કેટલું થશે, અહીં લસા તમે જોશો તો લસા કેટલો છે 24 છે, એટલે 24 ગુણ્યા ગુસા કેટલો છે 4 છે, 24 ગુણ્યા શું આવશે 4, એટલે આવશે 96। એટલે લસા અને ગુસાઓનો ગુણાકાર કેટલો થશે 96 થશે। હવે આપણે જોઈએ 12 અને 8નો ગુણાકાર, તો 12 ગુણ્યા 8 કરશો તો 12 8 96, એ પણ 96 જ આવે છે। આમ મિત્રો કોઈપણ બે સંખ્યા માટે એના લસા અને ગુસાઓનો ગુણાકાર એ બે સંખ્યાઓના ગુણાકાર જેટલો થાય છે। હવે આ સૂત્ર બે જ સંખ્યાઓ માટે લાગુ પડે, બે કરતાં વધારે સંખ્યાઓ હોય તો લાગુ ના પડે। એ બી અને સી એવી 3 સંખ્યાઓ હોય તો એના લસા અને ગુસાઓનો ગુણાકાર એ બી અને સીના ગુણાકાર જેટલો થાય એવું જરૂરી નથી। એટલે મિત્રો આ સૂત્ર ફક્ત બે જ સંખ્યાઓ માટે લાગુ પડે છે। હવે આપણે આ સૂત્રની મદદથી દાખલાઓ ગણીએ, તો પ્રથમ દાખલો છે આપણો, કોઈ બે સંખ્યાઓનો ગુણાકાર 320 છે તથા તેમનો લસા 80 છે તો ગુસા શોધો। હવે આપણને બે સંખ્યાનો ગુણાકાર આપેલો છે અને એમનો લસા આપેલો છે અને આપણે શું શોધવાનું છે, ગુસા. હવે આપણી પાસે સૂત્ર શું છે કે લસા બે સંખ્યાઓનો લસા ગુણ્યા ગુસા ઇઝ ઇક્વલ ટુ એ બે સંખ્યાઓનો ગુણાકાર, બે સંખ્યાઓનો ગુણાકાર થશે લસા અને ગુસાઓનો ગુણાકાર. હવે અહીં લસા 80 આપેલો છે અને ગુસાઓ આપણે શોધવાનો છે, અને બે સંખ્યાઓનો ગુણાકાર આપણને કેટલો આપેલો છે 320 આપેલો છે, આના પરથી આપણે ગુસા અને કરતા બનાવ્યા એટલે ગુસાઓ કેટલો આવશે 320/80। હવે 320/80 કરીશું તો 8 ચોક 32 એટલે 4 આવશે, આનો મતલબ કે ગુસા કેટલો થશે બે સંખ્યાઓનો 4 થશે, એટલે આ પ્રશ્નનો સાચો જવાબ ઓપ્શન બી 4 આવશે। એટલે જો બે સંખ્યાઓનો ગુણાકાર 320 હોય અને તેમનો લસા 80 હોય તો એનો ગુસા કેટલો હશે 4 હશે। હવે મિત્રો આપણે બીજો પ્રશ્ન સોલ્વ કરીએ, બીજો પ્રશ્ન આ મુજબ છે, બે સંખ્યાઓનો ગુણાકાર 1320 છે, તેઓનો ગુસા 6 હોય તો લસા કેટલો થાય। હવે આ પ્રશ્ન પણ અગાઉના પ્રશ્ન જેવો જ છે, પણ અહીં લસાઅને બદલે ગુસાઅની કિંમત આપેલી છે અને આપણે લસાઅ શોધવાનો છે, તો અહીં પણ એ જ સૂત્રનો ઉપયોગ થશે। કયું સૂત્ર, લસાઅ ગુણ્યા ગુસાઅ ઇઝ ઇક્વલ ટુ બે સંખ્યાઓનો ગુણાકાર, અહીં આપણે એ અને બી બે સંખ્યાઓ રીતે બે સંખ્યા નથી લખતા કારણ કે ડાયરેક્ટ ગુણાકાર આપી દીધેલો છે। હવે લસા અહીં આપણે શોધવાનું છે,
लसा गुसा की किंमत के लिए आपेली छ, बे संख्या गुणाकार के आपेलो 1,320। एनो मतलब कि आ बे संख्या लसा के थे 1,320 भाग्या छ। और तब 1,320 ने 6 वडे भागशो तो के 220 आवशे। एटले आ प्रश्नों साचो जवाब केटला आवशे? ऑप्शन ए 220। जो बे संख्याओं गुणाकार 1,320 होय अने गुसा 6 होय तो तेमनो लसा 220 थशे। तो बीजो प्रश्न जोईए, बे संख्याओं गुसा 8 अने लसा 160 छे, ते पैकी एक संख्या 40 होय तो बीजी संख्या कई? હવે આપણને બે સંખ્યાનો લસાઅ અને ગુસાઅ આપેલો અને એક સંખ્યા આપી દીધેલી અને બીજી સંખ્યા શોધવાની છે, તો આપણે ધારો કે બીજી સંખ્યાને શું લઈ લઈએ? એક્સ લઈ લઈએ। બીજી સંખ્યાને શું લઈએ? એક્સ લઈએ। ધારો કે બીજી સંખ્યા એક્સ છે। હવે આપણું સૂત્ર શું છે? લસાઅ ગુણ્યા गुसा इज इक्वल टू बे संख्याओं गुणाकार। हो बे संख्या मेरी पास एक संख्या 40 है और बीजी संख्या ने अपने एक्स लीधी एट बे संख्या गुणाकार शू 40 गुणिया एक्स। हम आप आम एक्स शोधवा है। हमें आम लसा अपन के आपेलो 180 आपेलो है, तो लसा की जगह आप लीए 180 और गुसा के आपेलो 8, तो गुसा ने बदले लीए आप 8 इज इक्वल टू 40 गुणिया एक्स। આમાંથી આપણે એક્સને કરતા બનાવ્યો એટલે એક્સ ઇઝ ઇક્વલ ટુ થશે 160। સોરી મિત્રો, અહીં આ 160 આપેલું છે, લસાની કિંમત 160 છે, 180 નથી। 160 ગુણ્યા 8/40। હવે આમાં તમે એક્સની કિંમત શોધશો તો 40 ગુણ્યા 4 કરશો તો 160 આવશે, 8 × 4 = 32, એટલે એક્સની કિંમત 32 આવશે। એનો મતલબ કે બીજી સંખ્યા કેટલી આવશે? 32। એટલે આ પ્રશ્નનો સાચો જવાબ ઓપ્શન એ આવશે, 32। એટલે બે સંખ્યાઓનો ગુસા 8 હોય, લસા 160 હોય અને જો એક સંખ્યા 40 હોય તો બીજી સંખ્યા કેટલી થશે? 32 થશે। હવે મિત્રો આપણે બીજો પ્રશ્ન સોલ્વ કરીએ, 12 અને 20ના લસા અને ગુસાઅનો ગુણાકાર શોધો। હવે આપણને બે સંખ્યા આપી દીધેલી છે અને એના લસા અને ગુસાઅનો ગુણાકાર શોધવાનો, તો સૂત્ર શું કહે છે આપણને? લસાઅને ગુણાકાર કેટલો, લસાઅ અને ગુસાઅનો ગુણાકાર કેટલો થાય? એ બે સંખ્યાઓના ગુણાકાર જેટલો। એટલે આ પ્રશ્ન તો ખૂબ જ સરળ છે, આપણે 12 અને 20નો ગુણાકાર કરીશું, એ ગુણાકાર આપણને શું આપશે? એના લસાઅ અને ગુસાઅનો ગુણાકાર, અને જે થાય છે 12 × 24 એટલે 240। એટલે 12 અને 20ના લસાઅ અને ગુસાઅનો ગુણાકાર કેટલો થશે? 240 થશે। એટલે આ પ્રશ્નનો સાચો જવાબ પણ ઓપ્શન એ 240 થશે। તો મિત્રો આ થયા લસા અને ગુસ્સા બંને પર આધારિત પ્રશ્નો। આશા રાખું છું મિત્રો મેં આજે તમને જે પણ પ્રશ્નો સમજાવ્યા એ તમને સારી રીતે સમજાઈ ગયા હશે। ધન્યવાદ મિત્રો।